ટ્રેન સુરત જઈ રહી હતી, નવસારીમાં ઉભી રહી. ટીસી અંદર ચડ્યો, જેવો આગળ વધ્યો ત્યાં એના પગ પાસે એક પાઉચ અથડાયું. નીચે નજર કરી, હાથમાં લીધો. નીચે પડેલું પાઉચ કે નીચે પડેલું પાકીટ તમને દેખાય, તમે શું કરો? જલ્દી, સમય ઓછો છે અને મારે પ્રવચન બહુ મોટું છે. લઈ લો. હા, આટલા વર્ષોથી મેં ઘણી વખત આ પ્રશ્ન કર્યો છે, હાકે નામાં જવાબ મળે. આ એક તુલસી શ્યામ છે કે જેણે જાત જાતના ઓપ્શન આપી દીધા. એક કે લઈ લઈએ, એક કે ના લેવાય. નહીં લઉં એમ નથી કહેતો, ના લેવાય. જાણે મારે ના લેવાનું, મને કહેતા હોય કે ના લેવાય. અને ત્રીજા વળી કે જે લઈને જોઈએ, કઈ લેવા જેવું તો ઠીક, નહીં તો પાછું મૂકી દેવા. બહુ મોડો આવ્યો હો તુલસી શ્યામમાં. ખરેખર 8 વર્ષ પહેલા આવ્યો હતો, હું એ ક્યાંય પહોંચી ગયો. ઘણું શીખવા મળ્યું. હજી તો 1 મિનિટ નથી થઈ. આપણી ક્રિકેટને ચાલુ થયા ને બેટિંગ ચાલુ થયા ને પહેલી મિનિટમાં તમે 6 ઉપર 6 મારો. હાથમાં લીધું, જોયું અંદર 500 રૂપિયાની એક નોટ છે, એક કોકનો મોબાઈલ નંબર છે અને એક બાજુ ભગવાનનો ફોટો છે. કમ્પાર્ટમેન્ટમાં લગભગ 35 જણા બેઠા છે. દરેકની ટિકિટ ચેક કર્યા પછી સુરતનું સ્ટેશન આવે એની રાહ જોતો આ ટીસી એક કાકા બેઠા હતા, એની સામેની સીટ ખાલી હતી, ત્યાં બેસી ગયો. અને પછી એણે પોતાનું પાઉચ કાઢી ઊંચું કર્યું. કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બધાને પૂછ્યું કે ભાઈ આ પાકીટ, આ પાઉચ કોનું છે, મને જરા પ્રૂફ આપો એટલે હું આપી દઉં. પાઉચ કોઈનું પણ હોય પણ હાથમાં, ખિસ્સામાં હાથ તો બધાના જાય કે ના જાય? હા, અહીંયા જોજો તમે, મોબાઈલ કોકનો વાગે પણ નજર બધાની પોતાના મોબાઈલ પર જાય. બાબલો કોકનો રડતો હોય પણ મમ્મીઓની એક ખાસિયત છે, પોતાનો બાબલો હોય તો જ નજર નાખવાની, બાકીની નહીં. તમે જોજો, સાંજે ઓફિસથી ઘરે આવો ને, તમારા સ્કૂટરનું કે તમારી ગાડીનું હોર્ન વાગે એટલે તમારા જ શ્રાવિકા બહાર આવે, બાકી કોઈ બહાર ના નીકળે. બધાની લિમોઝિન કે બધાની ઓડી સરખી હોય પણ હોર્ન તો બધાને ખબર જ હોય કે આ મારા વાળા આવ્યા. ઇડલીનું હોર્ન અલગ હોય છે ને, પાણીપુરીનું અલગ હોય છે. બધાએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યા, ખબર પડી આપણું નહીં. અને જે સામે કાકા બેઠા હતા એમણે હાથ નાખ્યો, એમણે કીધું દોસ્ત આ મારું છે, પ્રૂફ આપો. અંદર એક નોટ છે, નોટ તો બધા લઈને બેસે. અંદર એક મોબાઈલ નંબર છે, બરાબર છે, પણ મોબાઈલ નંબર બોલો તમે. અને કાકા કડકડાટ બોલી ગયા, અંદર એક ભગવાનનો ફોટો છે. કાકાનું પાઉચ છે એમ સમજીને ટીસીએ કાકાને પાઉચ તો આપી દીધું, પણ પછી પૂછ્યું, કાકા ખોટું નહીં લગાડતા, બહાર નીકળો એટલે માણસ લઈને તો નીકળે. સાચું બોલો, તમે બહાર લઈને, બહાર જવા નીકળો, શું શું બહાર લઈને નીકળો? ઘરેથી બહાર નીકળો ત્યારે કેટલી વસ્તુ કમ્પલસરી, જેમ અમે નીકળીએ ને એટલે અમારે કામળી કમ્પલસરી, અમે નીકળીએ અમારે દાંડો કમ્પલસરી, તમારે શું કમ્પલસરી? આ મોબાઈલથી જ શરૂઆત કરી. નહીં, ચપ્પલ વગર ચાલે, મોબાઈલ વગર નહીં ચાલે. રૂપિયા વગર ચાલશે, મોબાઈલ વગર નહીં ચાલે. તમે બહાર નીકળે તમને ચપ્પલ યાદ આવે, તમારું બેલ્ટ યાદ આવે, તમારું પાઉચ યાદ આવે, તમારા પૈસા યાદ આવે, તમને મોબાઈલ યાદ આવે, કેટલા વાના ભેગા થાય ત્યારે તમે ઘરમાંથી. અમે આમ કામડી નાખીને આમ હાથમાં દાંડો લીધો ને ચાલ્યા. સાધુ તો ચલતા ભલા. કાકા બધું બરાબર છે કે તમારે રૂપિયાની જરૂર પડે, તમને કોકનો મોબાઈલ નંબર યાદ રાખવો પડે, પણ એ પૂછું છું કે આ આ પાઉચમાં તમે એક ખૂણામાં ભગવાનનો ફોટો મૂક્યો, વાહ. તમારા પાકીટમાં, પાઉચમાં ક્યાંય ભગવાન ખરા? મોબાઈલની વાત નહીં કરતા, એ તમે હજારો પાર્શ્વનાથ લઈને બેઠા છો. બિરાસરમાં ખાલી એક જ સંકેશ્વર છે. તમારા મોબાઈલમાં કદાચ 108 પાર્શ્વનાથની એપ ખોલવામાં આવે, ધાડ 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 બધા પાર્શ્વનાથ બહાર આવી જાય કે ના આવી જાય? મને હમણાં એક જણાએ બહુ સરસ વાત કરી કે મોબાઈલ એક મંદિર છે, વોટ્સએપ એનો દેવતા છે,
અને જે એનું ગ્રુપ બનાવે એ એનો પૂજારી છે, અને એમાં જે મેસેજ મોકલે એ ભક્ત કહેવાય, અને મેસેજ મોકલ્યા પછી પણ રીડ ન કરે એ બહાર બેઠેલો, મંદિરની બહાર બેઠેલો ભિખારી છે. મેસેજ રીડ કરો કે ડિલીટ કરો, ભક્ત છો કે ભિખારી છો, ભગવાનની શું જરૂર પડી? અને જ્યાં 72 વર્ષના કાકાને ટીસીએ પૂછ્યું ત્યાં કાકાની આંખમાં બે આંસુના બુંદ આવી. બહુત લંબી સ્ટોરી હૈ. કાકાએ ટીસીને કીધું કે બહુત લંબી સ્ટોરી હૈ. જ્યારે જન્મ્યો, જરા મોટો થયો, પાંચમામાં આવ્યો અને પહેલા નંબરે પાસ થયો, ત્યારે મારા પપ્પાએ જમાનામાં મને આ પાઉચની ગિફ્ટ આપી હતી. પાંચમું ધોરણ, ઉંમર 10. કેટલું દિલ સાફ હોય. સૌથી વધારે પ્રભુની નજીક હોય તો કોણ છે? બાળક છે. ઉંમર ભલે 55 કી હો લેકિન દિલ તો બચપન કા છે.